પોલીસની ઝુંબેશ હાથ ધરવામાં આવી. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં લાગેલા સીસીટીવી કેમેરાના રેકોર્ડમાં અડચણો સમાન મુખ્ય બજારોમાં વેપારીઓએ છાંયડો બનાવવા માટે કંતાનોની નડતરરૂપ આડશ આજે રાપર પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ઝુંબેશ હાથ ધરી દૂર કરવામાં આવી હતી. આ અંગે રાપર પીઆઈ જેબી બુબડિયા, પીએસઆઈ પીએલ ફણેજા, ચીફ ઓફિસર રવાજી જાડેજા, ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ, નગરપાલિકાના ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાનજીભાઈ ડોડિયા, શંકરભાઈ ઝાલા સહિત પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓએ કામગીરી હાથ ધરી હતી, જેમાં નડતરરૂપ 40 વધુ કંતાનો દૂર કરવામાં આવ્યા હતા. તો ટ્રાફિકને નડતરરૂપ વાહનો તથા વેપારી દ્વારા રોડ ઉપર ગોઠવવામાં આવેલા સામાનને નડતરરૂપ ન રાખવા ચેતવણી આપવામાં આવી હતી. તો છેલ્લા 6 વર્ષથી લાગેલા સીસીટીવી કેમેરાને શરૂ કરવા માટે નગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ ફાળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું ચીફ ઓફિસર રવાજી જાડેજાએ જણાવ્યું હતું. આ ઉપરાંત ચીફ ઓફિસર રવાજી જાડેજાએ જણાવ્યું હતું કે જો હવેથી કોઈ પણ વેપારી દ્વારા સીસીટીવી કેમેરાને નડતરરૂપ કંતાનો કે આડસ ઊભી કરશે તો આકરો દંડ ફટકારવામાં આવશે. આજે રાપર પોલીસ અને નગરપાલિકા દ્વારા સંયુક્ત કામગીરી દેના બેંક ચોક, સલારી નાકા, ભૂતિયા કોઠા રોડ, મેઇન બજાર, માલી ચોક, એસટી રોડ સહિતના વિસ્તારોમાં કામગીરી કરી હતી. ઝુંબેશ દરમિયાન પોલીસ દ્વારા NC 11 દ્વારા 4200 દંડ ફટકારાયો હતો અને 3 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 38 વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.